નમસ્કાર, આશા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરીડેલ સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મેયર શ્રી જીગીસાબેન શેઠ, વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંતસિંહ વાસ્તવ સહિતના અનુક મહાનુભાવોએ હાજરી આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે અને આ રાજ્યની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ. સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને પુષ્પાંજલિ કરતા ગૌરવ એટલા માટે અનુભવતી, એ લોકપટી પુરુષ હતા, મક્કમ દાદાવાળા હતા અને કોંગ્રેસના, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રેસિડેન્ટ હતા. એ લોકો એવું કહે છે કે કોંગ્રેસે સાઈડ પર તમે ક્યાં ક્યાં લોકાર્પણ કરતી વખતે હું એમને મેસેજ કરું છું કે આ કોંગ્રેસ એ દેશમાં ફ્રી નથી બનતી, એ દેશની અંદર અખંડ ભારત આ સરદાર વલ્લભભાઈ પટેલે જે 600 રજવાડા એકત્રિત કર્યા અને અખંડ ભારત બનાવ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, પાકિસ્તાનના જે બે ટુકડા જેને કર્યા એવા તમામ નેતાઓ આપ્યા, જે દેશમાં સુઈ નથી બનતી, દેશને આગળ વિકાસ તરફ લઈ જવા માટે પોતાના બલિદાન સુધી આપી દીધા છે.